પાલનપુર તાલુકાના વાસડા ગામના રહેવાસી પ્રિયંકાબેન ચૌહાણને એક વિચાર આવતા વડગામ વિસ્તારના ગામડાઓમાં જઈને મહિલાઓને એકઠી કરીને એક પ્રાંતીય અભિનય દ્વારા ઘરની દીકરી કે બહેન સાથે અત્યાચાર થતો અટકે એવી અભિલાષા સાથે ગામડે ગામડે જઈને સંકટ સમયની સાંકળ નામના કાર્યક્રમનું આયોજન કરેલ છે અને ખૂબ સારો પ્રતિસાદ પણ એમને મળી રહ્યો છે। પ્રિયંકાબેનનો ઉદ્દેશ એ છે કે અવારનવાર દેશમાં મહિલા ઉપર અત્યાચાર અને બળાત્કારના કેસો સામે આવી રહ્યા છે, ત્યારે તાજેતરની ઘટના જોઈએ તો હાથરસમાં મનીષાબેન સાથે થયેલી ક્રૂર ઘટનાને લોકો વખોડી રહ્યા છે। ત્યારે આવી ઘટના કોઈ બહેન કે દીકરી સાથે ન થાય એ માટે પ્રિયંકાબેન ચૌહાણ દ્વારા સંકટ સમયની સાંકળ નામનો કાર્યક્રમની રચના કરીને દરેક ગામે ગામે જઈને બેટી કો ચાંદ નહીં સૂરજ બનાવો જેવા સ્લોગનો સાથે એક સુંદર મજાનો એક પાત્રી અભિનય દ્વારા મહિલાઓ અને દીકરીઓમાં સાક્ષરતા વધે અને દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજમાં પોતાનું સ્તર પુરુષ સમાન બને તથા બહેન દીકરીઓ પર થતા અત્યાચારમાં પોતે હિંમતવાન થઈ કાનૂની કાર્યવાહી કરી શકે તે માટેની પ્રાથમિક માહિતી આપી જાગૃત કરવાની કામગીરી સ્વખર્ચે કરી રહ્યા, જે ખૂબ સરાહનીય કામગીરી બદલ લોકોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। રિપોર્ટર પ્રદીપ પરમાર, વડગામ। હું પ્રિયંકા ચૌહાણ, સંકટ સમયની સાંકળ સંગઠનની રચના કરનાર, જેમાં એવો વિચાર છે કે જે દીકરીઓ સાથે જે અત્યાચાર થાય છે એનું આપણે ત્યાં સુધી પહોંચીને, રાજનીતિ છે ત્યાં સુધી નથી પહોંચી શકતા, તો આપણે દરેક ગામે ગામે માણસોને સમજાવીએ કે જે અત્યાચાર થાય છે એની માટેનું પાછળનું કારણ એ છે કે આપણે એજ્યુકેટેડ નથી, આપણી દીકરીઓ ભણેલી નથી, આપણા દીકરાઓને આપણે એ સમજણ નથી આપી કે આપણે કોઈની દીકરી આપણી દીકરી છે, આપણી બહેન છે। તો એના માટેનું અમે એક આ ઝુંબેશ અભિયાન ચાલુ કર્યું છે। એમાં એવું છે કે દરેક ગામડામાં અમે આ રીતે એક પ્રોગ્રામ કરીશું, એમાં એક પાત્રી અભિનય છે જે હું પોતે નિભાવું છું, અને એમાં એ પાત્ર એવી રીતે સમજાવે છે કે જો તમારી દીકરી ભણેલી હોય તો એને આ જે પ્રોબ્લેમ થાય છે, અત્યાચારો થાય છે, એની સામે ના થાય અને એ લોકો અવાજ ઉઠાવી શકે। અત્યારે વડગામ તાલુકો મેં હમણાં વિચાર્યું છે તો 110 ગામડા મારો ટાર્ગેટ છે કે હું દરેક ગામે ગામ જાઉં અને એક પાત્ર અભિનયની રજૂઆત કરું। આજે તારીખ 5/10/2020 રોજ સંકટ સમયની સાંકળ આયોજિત એક નારી અબલા નહીં હમ એના આયોજનમાં દીકરીઓને ભણાવો એના અંતર્ગત આજે મનીષાબેન વાલ્મીકી ઉપર જે અત્યાચાર થયો એના અંતર્ગત જે મહિલાઓ જાગૃત થાય એટલા માટે એક નાનકડો એવો પ્રોગ્રામનું આયોજન કર્યું હતું। સંકટ સમયની સાંકળ આયોજિત બેટી કો ચાંદ નહીં સૂરજ બનાવો, બેટી કો ચાંદ નહીં સૂરજ બનાવો, બેટી કો ચાંદ જૈસી બનાવોગે ના તો હર લોગ ઉસકો દેખેંગે, લેકિન બેટી કો સૂરજ જૈસી બનાવો જૈસે કે ઉસકી તરફ કોઈ ભી દેખે તો ઉસકી આંખ નમ હો જાય। ઓર મનીષાબેન સાથે થયું દીકરીઓને ભણાવો, કેમ કે જો એમના ફેમિલીમાં બી કોઈ ભણેલું હોત તો મનીષાબેન સાથે જે થયું એના સામે કોઈ બી એમના ફેમિલીમાંથી કોઈ ભણેલું હોત તો અવાજ ઉઠાવી શકોત માટે અને દીકરીઓને જાગૃત કરવા માટે અને મહિલાઓને જાગૃત કરવા માટે આ એક નાનકડા પ્રોગ્રામનું આયોજન કર્યું હતું।